હવે સમાચાર વિગતવાર. ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના 24 કલાક પહેલા જ અંકલેશ્વર જીઆઈડીસીમાંથી સ્ટેટ મોનિટરિંગ ટીમે દરોડા પાડીને પુઠ્ઠાઓની આડમાં હરિયાણાના દારૂનો 24.79 લાખનો વિપુલ જથ્થો ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. અંકલેશ્વર એશિયન ચોકડી પાસેના કેડિલા ફાર્માસ્યુટિકલ બે કંપની નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલે માતબાર દારૂ અને કન્ટેનર મળી કુલ રૂપિયા 32 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દારૂની રેલમછેલ અટકાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલે જિલ્લામાં ધામા નાખ્યા છે. આ દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરની એશિયન પેઇન્ટ ચોકડી પાસેની કેડિલા ફાર્માસ્યુટિકલ બે કંપની નજીક માર્ગની સાઇડમાં પાર્ક કરેલ કન્ટેનર નંબર HR 45C 84 19માં વિદેશી દારૂનો વિપુલ જથ્થો સંતાડ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે કન્ટેનરમાં તપાસ કરતાં તેમાં બોક્સની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો 15,720 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે રૂપિયા 24.79 લાખનો દારૂ અને બે મોબાઈલ ફોન તેમજ કન્ટેનર મળી કુલ રૂપિયા 32.88 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કન્ટેનર ચાલક સહિત રાજસ્થાનના મહેરાણા ખાતે રહેતા રાકેશ બોરારામ જાટ, રાજેન્દ્ર બિરબલ જાટને ઝડપી પાડ્યા છે. જ્યારે વિદેશી દારૂ મોકલાવનાર અને મંગાવનાર સહિત 4 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર સ્ટેટ વિજિલન્સે છેલ્લા કેટલાક દિવસથી ભરૂચ જિલ્લાને ઢંઢોળી જુગારને ક્લબ અને દારૂના ગેરકાયદેસર વેપલાને ઝડપી રહી છે, ત્યારે સ્થાનિક પોલીસ ઉમટી ઝડપાઈ રહી હોવા સાથે સવાલો પણ ઉઠી રહ્યા છે. આજે પણ બહારની એજન્સીએ વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપી પાડતા જીઆઈડીસી પોલીસ સવાલોના ઘેરામાં આવી ગઈ હોય તેવો ઘાત સર્જી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મા ટીવી પુનઃ સત્ય થઈ છે. 2 દિવસ પૂર્વે સ્ટેટ મોનિટરિંગની રડારમાં ભરૂચ જિલ્લો આ ટાઇટલ સાથે જ અહેવાલ પ્રકાશિત થયા હતા, જેના 48 કલાકમાં જ દારૂ સ્ટેટ મોનિટરિંગ ટીમે વિપુલ જથ્થામાં ઝડપી પાડ્યો છે. મા ટીવીએ દારૂનો વિપુલ જથ્થો પકડાવવાની પણ દહેશત વ્યક્ત કરી હતી, તો પંચાયત ટાણે વિપુલ દારૂનો જથ્થો ઝડપવાની શક્યતા સાચી પડી છે. જો કે સ્થાનિક પોલીસ સુત્રીમાં બસ તૈયારીમાં વ્યસ્ત જોવા મળી રહી છે અને દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂની જૂજ બોટલ પકડવામાં રસ દાખવ્યો હતો. જો જિલ્લામાં LCB, SOG સહિત વિશેષ ટીમો પણ દારૂનો નાનો મોટો જથ્થો પકડીને સંતોષ માની રહી છે, જ્યારે જિલ્લામાં મોસ્ટ વોન્ટેડ કુખ્યાત બુટલેગર એવા ભરૂચનો નયન બોબડો, જંબુસરનો લાલો, નવાગામ કરારવેલનો સટલો ગાંડો, અડોલ હજાતનો ડસુ સહિત મોટા અને માથાભારે બુટલેગર પોતાની દારૂની હાટડીઓ હજી પણ ધમધમાવી રહ્યા છે. એક તરફ દારૂના અડ્ડા પોલીસ બંધ કરાવવાના આદેશ વચ્ચે પાછલા બારણે દારૂની રેલમછેલ જોવા મળી રહી છે અંકલેશ્વરમાં, તો સુરત જિલ્લામાંથી અંતરિયાળ ગામડાના માર્ગે જેમ કે ઉમરવાડા રોડ, ઉટિયાદરા, પાનોલી, ભરણ સહિતના ગામોના બંને જિલ્લાની બોર્ડર લાઇન પર બિંદાસપણે દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. તો આજે પંચાયતની ચૂંટણીની કટલની રાત વચ્ચે રાત્રિના મતદાતાઓને રીઝવવા માટે દારૂ અને નોટની લાલચ વડે દેશી વિદેશી દારૂની રેલમછેલ થાય તો નવાઈ નહીં.